આવો જોઈએ કે તમારા બેમાંથી કોણ વધારે બુદ્ધિશાળી છે. જે મારા પ્રશ્નનો જવાબ આપે તે વધારે બુદ્ધિશાળી. પૂછો દાદી. હરી દંડી લાલ કમાન, તોબા તોબા કરે ઇન્સાન, કહો શું? લીલી દંડી મતલબ મટર, પણ એમાં કઈ લાલ નથી હોતું. દાદી મને ખબર છે. બોલો. બેરીસ, તે લાલ હોય છે અને તેની દાંડી લીલી હોય છે. ના હર્ષ, પણ મેં સાચું તો કહ્યું. તે મારી વાત અડધી જ સાંભળી. મારી પહેલી હતી હરી દંડી લાલ કમાન, તોબા તોબા કરે ઇન્સાન. તોબા તોબા કરે માણસ, એનો શું મતલબ? વિચારો વિચારો અને જે સાચો જવાબ આપશે તેને હું લાડુ આપીશ. નથી ખબર દાદી. મને પણ નથી ખબર. હરી દંડી લાલ કમાન, તોબા તોબા કરે ઇન્સાન. લાલ મરચું, એની દંડી લીલી છે, બાકીનો ભાગ લાલ છે, જેને ખાઈને બધા તોબા તોબા કરે છે. અરે હા, આ તો બહુ અઘરું હતું દાદી. ચલો તમને એક બુદ્ધિશાળી માણસની વાર્તા કહું છું, જેમનું નામ હતું વેંકટેશ સ્વામી. ઘણા વર્ષો પહેલા વેંકટેશ સ્વામી દક્ષિણ ભારતના એક ગામમાં રહેતા હતા. આ જ ગામમાં ભીમા નામનો ખેડૂત પણ રહેતો હતો, જેનું એક નાનું ખેતર હતું. ભીમા પોતાના ખેતરમાં ખૂબ મહેનત કરતો, પણ તેની સૌથી મોટી તકલીફ હતી ખેતરો સુધી પાણી પહોંચાડવું. તે ગામની નહેરોમાંથી પાણી ભરી ભરીને પોતાના ખેતર સુધી લાવતો હતો. આમ તેને આખો દિવસ આકરી મહેનત કરવી પડતી હતી. ભીમાની પડોશમાં એક મરઘી પાડવાવાળો શંકર રહેતો હતો. શંકર મરઘીઓ પાડતો અને તેના ઈંડા વેચતો. શંકર પાસે તેનો પોતાનો કૂવો હતો. એક દિવસ શંકર ભીમાની પાસે ગયો. ભીમાભાઈ, તમે ખૂબ મહેનત કરીને પાણી લાવો છો. શું કરું, જો હું પાણી ન લાવું તો ખેતી ના કરી શકું. મારી પાસે તમારી સમસ્યાનું સમાધાન છે. સમાધાન? ભાઈ, તું તો જાણે છે કે મારી પાસે કૂવો છે અને હું મરઘીઓનો વેપાર કરું છું. મારે કૂવાની જરૂરત નથી, હું તેને તમને વેચવા માંગુ છું. આ તો બહુ સારી વાત છે. કૂવાના બદલામાં તમારે કેટલા પૈસા જોઈએ? 200 સિક્કા. ઠીક છે, હું હમણાં લાવ્યો. ભીમો પૈસા લાવ્યો અને શંકરને આપી દીધા. આજથી આ કૂવો તમારો થયો. ખૂબ ખૂબ આભાર શંકરભાઈ. બીજા દિવસે ભીમો ખુશી ખુશી પોતાના નવા કૂવા પાસે પાણી ભરવા માટે ગયો. તે ડોલ અંદર નાખી જ રહ્યો હતો ત્યાં જ શંકર બોલ્યો, અરે રે રે રે, આ શું કરો છો? પાણી લઉં છું મારા કૂવામાંથી. આ કૂવો ભલે તમારો હોય પણ અંદરનું પાણી મારું છે. આ શું વાત કરે છે ભાઈ? કાલે આ કૂવો તે તો મને વેચ્યો હતો. મેં તને કૂવો વેચ્યો છે, પાણી નહીં. તમારે પાણી માટે અલગથી પૈસા આપવા પડશે.
આ તો ખૂબ ખોટી વાત છે. ચલો ચલો આવ્યા મોટા. ભીમો નિરાશ થઈ ગયો અને તે ગામના ચબૂતરે ઊભો રહીને રડવા લાગ્યો. ત્યારે જ ત્યાંથી વેંકટેશ સ્વામીજી જઈ રહ્યા હતા. તે ભીમાની પાસે આવ્યા અને ભીમાને તેના દુઃખનું કારણ પૂછ્યું. ભીમાએ તેમને આખી વાત કહી સંભળાવી. બસ આટલી જ વાત. વેંકટેશજી, મારા પૈસા જતા રહ્યા અને તમે કહો છો આટલી જ વાત? આ વાત તમને નાની લાગે છે? હું તને આનો ઉપાય સમજાવું છું, ધ્યાનથી સાંભળજે. વેંકટેશ સ્વામીએ ભીમાના કાનમાં કંઈક કહ્યું અને ભીમો ખુશ થઈ ગયો. ભીમો ત્યાંથી પાછો શંકરની પાસે ગયો. આ કૂવો મારો છે. હા એ તો છે. તો પછી આના અંદરનું પાણી બધું કાઢી લે, નહીતર પછી પાણી રાખવાનું મને ભાડું આપ. શું? આ કૂવો મારો છે, મારે જે મૂકવું હોય મૂકું, એટલે પાણી તારું છે એટલે તારે પાણીનું ભાડું આપવું પડશે. શંકર તો હક્કો બક્કો જ રહી ગયો. તે વિચારમાં પડી ગયો કે હવે શું કરું. અંતમાં ભીમાને તેનું કૂવો અને પાણી બંને મળી ગયા. વેંકટેશજી તો સાચે જ બહુ જ બુદ્ધિશાળી છે, મારી જેમ. પેન્સિલ મારી છે. ના મારી છે. તું જુઠ્ઠું બોલે છે, આ પેન્સિલ મારી છે. હું શું કામ જુઠ્ઠું બોલું? તું જુઠ્ઠું બોલે છે. મને મારી પેન્સિલ પાછી આપી દે. પણ આ મારી પેન્સિલ છે. પાછું શું થયું? તમે બંને પાછા સેના માટે ઝઘડો છો? દાદીમા આ પેન્સિલ મારી છે. ના દાદીમા આ પેન્સિલ મારી છે. મને બતાવ, હું તને કહું છું કે આ પેન્સિલ કોની છે. આ પેન્સિલ મધુરાની છે. હા મારી પેન્સિલ. પણ મારી પેન્સિલ આવી જ હતી દાદી. મને ખબર છે હર્ષ, પણ આ પેન્સિલ મધુરાની છે. એ કેવી રીતે દાદી? તમને કેવી રીતે ખબર કે આ પેન્સિલ મધુરાની છે? મધુરા લખતા લખતા પેન્સિલ મોંમાં ચાવે છે, તો એના દાંતના નિશાન પેન્સિલમાં પડી જાય છે. આ જો અહીંયા નિશાન છે. હા છે. અને હર્ષ, જો કદાચ તારી પેન્સિલ ખોવાઈ ગઈ હોય તો હું તને નવી પેન્સિલ આપું છું. સારું દાદી. દાદી તમે તો બહુ જ હોશિયાર છો, તમે તો તરત જ પેન્સિલ ઓળખી નાખી. હે તો હું છું, પણ ગૌતમ બુદ્ધ થી હોશિયાર નથી. ગૌતમ બુદ્ધ કોણ છે? પાંચમી સદીમાં એક ખૂબ મોટા સિદ્ધ પુરુષ હતા, ગૌતમ બુદ્ધ. ચલો આજે હું તમને તેમની જ એક વાર્તા સંભળાવું. ભારતના એક ગામમાં ભર બપોરે બે સ્ત્રીઓ ઝઘડી રહી હતી, હેમા અને રેખા. તું મારો દીકરો ચોરી કરવા માંગે છે. આ મારો દીકરો છે, તું આને ચોરી જાઉ છું. અરે ઉલટા ચોર કોટવાલ કો ડાટે. આ મારો દીકરો છે. શું બહેન, કેમ જુઠ્ઠું બોલો છો? હું જુઠ્ઠું બોલું છું કે તું? હું મારા દીકરા માટે જુઠ્ઠું શું કામ બોલું? તે બંનેનો ઝઘડો સાંભળીને ત્યાં થોડા લોકો ભેગા થઈ ગયા.
તેમાંથી એકે સલાહ આપી, તમે બંને બાળકના સમ ખાઓ. હું આની સોગંદ ખાઉં છું કે આ મારો દીકરો છે. બહેન, મારા મુન્નાને ખોટી સોગંદ ના ખાઈશ. આ મારો મુન્નો છે. બધા લોકો મૂંઝવણમાં પડી ગયા કે આખરે આ બાળક છે કોનું. અંતમાં તે બંને સ્ત્રીઓ બાળકને લઈને ગૌતમ બુદ્ધની પાસે ગઈ. ગૌતમ બુદ્ધ પોતાના બોધિ વૃક્ષના નીચે બેઠા હતા. બંને તેમને પોતાની સમસ્યા કહી. આનો ઉપાય ખૂબ જ સરળ છે. ગૌતમ બુદ્ધ ઉઠ્યા અને તેમણે એક લાકડીની મદદથી તે બંને સ્ત્રીઓની ફરતે એક કુંડાળું બનાવી દીધું. આ શું છે મહારાજ? આ તમારી સમસ્યાનું સમાધાન છે. એ કેવી રીતે મહારાજ? તું બાળકના હાથ પકડ અને તું પગ, અને બંને બાળકને પોતપોતાની બાજુ ખેંચો. તમારા બંનેમાંથી જે પણ આ કુંડાળાની બહાર બાળકને ખેંચી લેશે તે જ બાળકની માં હશે. ગૌતમ બુદ્ધના કહેવાથી બંને સ્ત્રીઓએ તે બાળકને ખેંચવાનું શરૂ કર્યું. ક્યારેક હેમા તેને પોતાના તરફ ખેંચતી તો ક્યારેક રેખા. થોડા સમય સુધી આમ જ ચાલતું રહ્યું અને બાળક પીડાનું માર્યું રડવા લાગ્યું. બાળકને રડતું જોઈને રેખાએ તેના હાથ છોડી દીધા અને હેમા બાળકને કુંડાળાની બહાર લઈ ગઈ. હું જ આ છોકરાની માં છું. ના ના, તું બાળકની માં નથી. પણ તમે જ તો આદેશ આપ્યો હતો મહારાજ. જે બાળકનું દુઃખ ના જોઈ શકે એ જ બાળકની સાચી માં હોય છે. ગૌતમ બુદ્ધે તે બાળક રેખાને આપી દીધું. દાદી માં, ગૌતમ બુદ્ધ તો સાચે જ ખૂબ જ બુદ્ધિમાન હતા. બિલકુલ મારી જેમ. તું અને બુદ્ધિમાન, તું તો તારી પેન્સિલ પણ ના ઓળખી શક્યો.